આ જ્ઞાન મળ્યા પછી જે અહંકાર ને મમતા બે ગયું અને પોતાના સ્વરૂપ શુદ્ધાત્માનું છે તે પ્રગટ થઈ ગયો. આ સંભાવ બધો વિકાર કરવાનો આપણે રહ્યો બધો. તમને આ બહાર ભૌતિક જે હતું એટલે વિમુખ હતું, બહિર્મુખી હતા. કેવા હતા? બહિર્મુખ આત્મા હતો. બહિર્મુખ એટલે ભૌતિક વિમાન બહિર્મુખ, બહાર ન દ્રષ્ટિ અંતર્મુખી થયો નથી. સમજ ભાઈ ને, બહિર્મુખ છૂટી ગયું અને અંતર્મુખ થયું. આવે અંદરમાં સુખ છે, આત્મામાં સુખ છે એવું ખ્યાતી થઈ ગઈ. પોતાના સ્વરૂપમાં સુખ છે અને બહારના કલ્પિત સુખો છે. આપણે માનીએ તો સુખ છે, ના માનીએ તો દુઃખ છે. જલેબી કોઈ ના ભરતી હોય તો પછી આપણે કહીએ નહીં ખાવી જ પડશે. જલેબી જેવી ચીજ દુનિયામાં નથી હોતી, માટે ભરતી રહે જબરજસ્ત કરવાનું શું છે તમે સમજો ને? એટલે આપણે અંતરાત્મા થયા અને હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ બેસી ગઈ. શું થઈ ગયું? પ્રતીતિ. એ પ્રતીતિ કાયમી બેસી ગઈ, નિરંતર 24 કલાક રહે. જો તમે ઓફિસમાં બેસવાનું કામ કરતા હોય તો ફાઇલ કહેવાય, તો તે વખતે તમારા લક્ષમાં રહ્યા કરે હું શુદ્ધાત્મા છું. આપણે પ્રતીતિમાં રહે, પ્રતીતિમાં, અને પછી એ કામ પૂરું થાય એ લક્ષમાં આવી જાય. સમજ ને? પણ શુદ્ધાત્મા રહ્યા કરશે નિરંતર 24 કલાક.